નમસ્તે વિદ્યાર્થી મિત્રો પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે વિષય પર્યાવરણ આસપાસ ધોરણ ચાર પ્રકરણ નંબર ત્રણ જેનું નામ છે નંદુ સાથે એક દિવસ હવે આ પાઠમાં છે એ નંદુ વિશેની વાત છે તો ચાલો આપણે સમજીશું તમને છે એ આજે હેડિંગ આપેલું છે પાઠનું ત્યાં બાજુ મેં એક ચિત્ર પણ આપેલું છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે જો એક ચિત્ર છે ને નંદુનું છે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે નંદુ એટલે કોણ તો કે હાથીનું બચ્ચું જે હાથીનું બચ્ચું છે એનું નામ નંદુ છે તો એ નંદુ વિશેની વાત છે એ આ પાઠમાં આપેલી છે તો ચાલો એની આપણે સમજૂતી મેળવીએ નંદુ હાથીનું બચ્ચું છે તે સૂતું હતું અચાનક તે જાગ્યું ખબર જ ન પડી તે ક્યાં છે તેને લાગ્યું એ મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડથી ઘેરાયેલું છે એ તો મૂંઝાયું અરે માં ત્યાં હતી એને જે થડ લાગતા હતા એ હાથીઓના પગ અને સૂંઢ હતા હવે જે નાંદુ છે એ હાથીનું નાનુમથું બચું એક એકવાર સૂતું હતું અને એ અચાનક છે એ જાગે છે એ જાગે છે એટલે એને ખબર જ નથી પડતી કે એ ક્યાં છે એને તો એવું લાગે છે કે હું એક મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થળથી ઘેરાયેલું છું એટલે એ ખૂબ મૂંઝાઈ જાય છે પરંતુ એની મા એની સાથે હોય છે એટલે એને ખ્યાલ પછી આવે છે કે જે થડ મને લાગતા હતા એ ખરેખર થડ નથી એ તો હાથીઓના પગ અને સૂંઢ હતી તમને બધાને ખ્યાલ છે કે હાથી છે એ સૌથી મોટું પ્રાણી છે અને એના પગ છે એ ખૂબ જાડા થડ જેવા હોય છે અને સૂંઢ પણ ખૂબ જ લાંબી અને જાડી હોય છે નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા ઘરડા એટલે વૃદ્ધ બપોર થઈ એમણે ચિંઘાડ નાખી હવે વિદ્યાર્થી મિત્રો ચિંગાડ એટલે તમને ખ્યાલ છે જેમ દરેક પ્રાણી છે એ અલગ અલગ અવાજ કરે છે જેમ કે સિંહ છે એ ગર્જના કરે છે ત્રાડ પાડે છે તો એવી જ રીતે હાથી છે એ જ્યારે અવાજ કરે ત્યારે એને ચિંઘાડ ચિંગાડે છે એવું કહી શકાય ચિંગાડ નાખે છે અને જંગલમાં જવાનું ચાલુ કર્યું બીજી હાથણીઓ એમની પાછળ ચાલી નંદુ પણ સાથે ચાલ્યો હવે જે નંદુના નાની છે ને એ હાથીના ટોળામાં હાથીનું જે આખું જૂથ હોય છે ટોળું હોય છે ટોળું કોને કહેવાય તો કે એક કરતાં વધારે વ્યક્તિઓ કે હાથીઓ કે પ્રાણીઓ હોય એને એક ટોળું કહેવાય તો અહીંયા હાથીનું ટોળું હતું એટલે કે એક કરતાં વધારે હાથીઓ હતા એમાં નંદુના નાની સૌથી વૃદ્ધ હતા ઘરડા હતા બપોર થઈ એટલે હાથી છે એ ચિંઘાડ નાખે છે અને પછી જંગલ તરફ ચાલવા લાગે છે બીજી જે હાથણીઓ હોય છે એ પણ એની પાછળ જાય છે અને નંદુ પણ એની સાથે જાય છે હવે તમને છે એ અહીંયા આવ્યું કે નંદુના નાની તો જે માતાની માતા છે એને તમે નાની કહો છો બરાબર ને તો નંદુના જે માતા છે એના માતા એ છે એ નંદુના નાની બરાબર ટોળું જંગલમાં ગયું બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી પછી બધા નદીએ ગયા બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ નંદુનીમાં પાણી અને કાદવમાં પડી રહી હવે ટોળું જ્યારે જંગલમાં જાય છે એટલે બધી હાથણીઓ છે એ જુદી જુદી જગ્યાએ જતી રહે છે જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ છે એ ખાવા લાગે છે પછી જાય છે નદીએ હવે બચ્ચાને તો છે એ નદીના પાણીમાં નાહવાની ને રમવાની ખૂબ મજા પડે છે નંદુની માતો છે એ નદીમાં જઈ અને નદીના પાણીમાં ને કાદવમાં પડી રહે છે એટલે કે ત્યાં બેસી જાય છે શું તમે જાણો છો કે એક પુખ્ત હાથી એક દિવસમાં સો કિંગરા કરતાં પણ વધુ પરણો ડાળીઓ વગેરે ખાઈ શકે છે હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ જાણકારી આપે એ પ્રકારની વિગત આપવામાં આવેલી છે કે એક પુખ્ત હાથી છે એક મોટો હાથી છે એ એક દિવસમાં સો કિંગરા એટલે કે સો કિલોગ્રામ કરતાં પણ વધારે પર્ણો છે ડાળીઓ છે એ ખાય છે એટલે કે ખૂબ જ એને ખાવા જોઈએ છીએ હાથીઓ બહુ આરામ કરતા નથી તેઓ દિવસમાં ફક્ત બે થી ચાર કલાક જ સૂવે છે હવે હાથીઓનો ખોરાક છે એ વધારે છે પરંતુ એટલો એ આરામ કરતા નથી ફક્ત દિવસમાં ત્રણથી ચાર કલાક એ સૂવે છે હાથીઓને કાદવ અને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે હવે હાથીઓ છે એને કાદવ નદીનું પાણી છે એ ઠંડક આપે છે એટલા માટે એને કાદવ અને પાણીમાં રમવું ખૂબ ગમે છે કાદવ તેમની ચામડીને ઠંડક આપે છે તેમના મોટા કાન છે એ પંખા જેવું કામ કરે છે આપણે ઘણીવાર છે એ આ પ્રકારે વાત સાંભળી છે અને તમને ખ્યાલ છે કે હાથીના કાન છે એ સુપડા જેવા હોય છે તો જે હાથીના કાન મોટા કાન છે પંખા જેવા કહીએ સુપડા જેવા કહીએ એ પંખા જેવું જ કામ કરે છે એટલે કે હાથીઓ શરીરને ઠંડુ રાખવા કાન હલાવતા રહે છે તો આ હાથી વિશેની છે એ જાણકારી આપણે મેળવી ત્યાર પછી શોધી કાઢો જેમાં કેટલાક પ્રશ્ન આપવામાં આવેલા છે નંદુ ફક્ત ત્રણ મહિનાનો જ છે હવે જો હાથીનું જે બચ્ચું છે કે જેનું નામ નંદુ છે એ નંદુ છે એ ફક્ત ત્રણ મહિનાનો છે પરંતુ તેનું વજન છે એ બસો ગિંગરા એટલે કે બસો કિલોગ્રામ છે તો તમારું વજન કેટલું છે એ તમારા માટે પ્રશ્ન છે તો હવે તમારું વજન કેટલું છે શોધો હવે વિદ્યાર્થી મિત્રો તમે ઉપરનો પ્રશ્નનો જવાબ આપશો ત્યાર પછી તમારે છે એ કેટલા એવા બાળકો જેમ કે તમારું વજન વીસ કિલો હોય તો કેટલા એવા બાળકો છે એ ભેગા કરીએ એનું વજન ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થશે એના વિશે તમે અહીંયા લખજો હવે અહીંયા છે એ ચિત્ર આપેલું છે એ તમે ધ્યાનથી જુઓ કે જેમાં હાથીઓના બચ્ચા છે એ એકબીજા પર પાણીના ફુવારા છાંટે છે અને પાણીમાં ખૂબ મજા કરે છે રમત અને મજા નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા તેણે વિચાર્યું સારું રહેશે કે હું તેમની નજીક ના જાઉં જો તેઓ મારી પર પડે તો શું થાય હું હજુ નાનો છું તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો જે નંદુના ભાઈ બહેનો હતા એ ખૂબ રમત અને મજા કરતા હતા પાણીમાં એકબીજાની પૂંછડીઓ ખેંચતા હતા એકબીજા ઉપર પાણીના ફુવારા છાંટતા હતા એટલે નંદુ વિચારે છે કે જો હું એમની નજીક ન જાઉં ને તો સારું એ કે કારણ કે હું હજી ખૂબ નાનો છું એ જો મારી માથે પડે તો એ કે મને તો લાગી જાય એટલા માટે એ શાંતિથી એની માતા પાસે છે એ ઊભો રહે છે આ પ્રકારે વિચારીને માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી ત્યાં જ હતા હજુ એ ત્યાં પહોંચ્યો એક સખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો તે ભીનો થઈ ગયો અરે તે તેના ધમાલિયા પિતરાઈઓનું કામ હતું નંદુ પણ તેમની સાથે રમતમાં જોડાયો હવે એની માતા છે નંદુની માતા એને છે એ પાણી તરફ ધકે લે છે અને જાણે એવું કહેતી હોય કે તું પણ છે એ પાણીમાં રમવા માટે જા કારણ કે નંદુને પણ છે એ પાણીમાં રમવું ખૂબ જ ગમતું હોય છે એટલે એનો ભાઈ છે એ પહેલાથી જ ત્યાં હતા હવે એ છે એ પાણીમાં જ્યારે જાય છે ત્યારે સખત પાણીનો ફુવારો છે એના માથે પડે છે અને નંદુ તો આખો ભીનો થઈ જાય છે એટલે કે એના જે ધમાલિયા પિતરાઈ ભાઈઓ હતા એ જ એના ઉપર પાણીના ફુવારા નાખતા હતા અને નંદુ પણ પછી છે એના પિતરાઈ ભાઈઓ સાથે બહેનો સાથે છે એ રમતમાં જોડાઈ જાય છે અને ખૂબ રમત રમે છે ખૂબ મજા કરે છે સૂર્યાસ્ત પછી ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું ત્યાં પહોંચતા સુધીમાં નંદુ ખૂબ જ થાકી ગયો હતો તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તે તેનું દૂધ પીતા પીતા સૂઈ ગયો હવે સૂર્યાસ્ત પછી એટલે કે સૂર્ય જ્યારે અસ્ત થાય છે આથમે છે ત્યાર પછી ટોળું છે એ પોતાનું જે રહેઠાણ હોય છે જંગલમાં એ તરફ જવા લાગે છે અને ત્યાં પહોંચતા સુધીમાં તો નંદુ છે એ ખૂબ થાકી ગયો હોય છે કારણ કે એ આખા જંગ ખૂબ નાનો હતો આખું જંગલ છે એ ફર્યો પાણીમાં ખૂબ રમત રમી મજા કરી એટલે એ થાકી જાય છે અને એની માતાના આગળના પગ વચ્ચે એ ગોઠવાઈ જાય છે ને તેનું દૂધ પીતા પીતા તે સૂઈ જાય છે તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું સામાન્ય રીતે હાથીના ટોળામાં દસ બાર હાથણીઓ અને બચ્ચા હોય છે સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે હાથી જ્યાં સુધી ચૌદ પંદર વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે પછી તે ટોળું છોડી દે છે અને એકલા ફરે છે નંદુ પણ એટલો મોટો થશે એટલે ટોળું છોડી દેશે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પીળા કલરના બોક્સમાં ખૂબ સરસ છે માહિતી આપવામાં આવેલી છે જે હાથી વિશેની છે કે તમે નંદુ અને હાથીના ટોળા વિશે છે એ આપણે અગાઉ છે એ સમજૂતી મેળવી તો એમાં છે એ સામાન્ય રીતે હાથીના ટોળામાં દસ કે બાર હાથણીઓ હોય છે અને બચ્ચાઓ હોય છે સૌથી જે ઘરડી એટલે કે જે સૌથી વૃદ્ધ હાથણી હોય છે એ આખા ટોળાના પ્રમુખો હોય છે જેમ ક્લાસમાં કે મોનિટર હોય છે શિક્ષક ન હોય ત્યારે મોનિટર છે એ દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે તો એવી જ રીતે છે એ હાથીના ટોળામાં સૌથી ઘરડા ઘરડી જે હાથણી હોય છે એ ટોળાની પ્રમુખ હોય છે એ જે પ્રમાણે કહે એ જ પ્રમાણે ટોળાના બધા હાથીઓએ છે એ કરવાનું હોય છે એટલે કે એ સૂચન આપે એ પ્રમાણે કરવાનું અને રહેવાનું હાથી જ્યાં સુધી ચૌદ પંદર વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં જ રહે છે પણ પછી જ્યારે ચૌદ પંદર વર્ષના થઈ જાય ત્યાર પછી એ ટોળું છોડી દે અને એકલા ફરવા લાગે છે કારણ કે એ પછી મોટા થઈ જાય છે નંદુ પણ એટલો મોટો થશે એટલે એ પણ ટોળું છોડી દેશે અને એકલો ફરવા લાગશે હાથીઓની જેમ બીજા ઘણા પ્રાણીઓ પણ જૂથમાં રહે છે એટલે કે ઘણા એવા પ્રાણીઓ છે તમને કદાચ ખ્યાલ હશે કે એવા કયા કયા પ્રાણીઓ છે કે જે જૂથમાં રહે છે તો તમે તરત જ કહેશો કે ઘેટા બકરા એટલે કે બકરીઓને ઘેંટા છે એ તમે જોશો તો તમને એ ટોળામાં જ જોવા મળશે ત્યાર પછી કીડીઓ છે તો કીડીઓની છે એ એક કીડી નહીં હોય પણ જ્યાં પણ તમે કીડી જોશો ને ત્યાં કીડીઓની એક હાર હશે એટલે કે એની સાથે ઘણી બધી કીડીઓ છે એ જતી જોવા મળતી હોય છે તો આવી જ રીતે મધમાખી તો કે મધમાખી પણ પૂ જે મધનો પૂડો હોય છે એમાં ઘણી બધી અસંખ્ય મધમાખીઓ છે એ આપણને જોવા મળશે તો કે ઘણા બધા પ્રાણીઓ છે એ જૂથમાં સાથે રહેતા હોય છે આ પ્રાણીઓના સમૂહને ટોળું કહે છે એટલે કે એક કરતાં વધારે પ્રાણીઓ સમૂહમાં રહેતા હોય છે એને ટોળું કહેવામાં આવે છે ટોળામાં રહેતા પ્રાણીઓ ખોરાકની શોધમાં સાથે જ ફરે છે એટલે કે ટોળામાં રહેતા દરેક પ્રાણીઓ છે એનું આખું ટોળું છે જૂથ છે એ ખોરાક મેળવવા માટે પણ સાથે જ જતા હોય છે તો આ પાઠ છે એમાં અહીંયા સુધી આપણે રાખીશું આ પાઠના આગળના મુદ્દાઓની સમજૂતી હવે પછીના વિડીયોમાં મેળવીશું અસ્તુ